રાજકોટમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અટલ સરોવર અને ન્યૂ રેસકોર્સ ગત તારીખ 1 મેથી લોકો માટે ખુલ્લું મુકાયું છે. જો કે અહીં ધારણા કરતાં વધુ લોકોનો ધસારો રહેતા ટિકિટ લેવા માટે લોકોને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડતું હતું, જેને લઈને લોકોમાં રોષ જોવા મળતા ઘર્ષણના પણ બનાવો બન્યા હતા. ત્યારે લોકોને આવી મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા 20 ટિકિટ બારી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ મેઇન ગેટ પાસે QR કોડ સ્કેન કરી ટિકિટ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. એટલું જ નહીં, ટૂંક સમયમાં ઓનલાઈન બુકિંગ પણ શરૂ થવાની શક્યતા છે. પણ સ્માર્ટ સિટી હસ્તકનું આપણે ખુલ્લું મૂકેલું છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી રહ્યા છે. વેકેશનનો પણ સમય છે, એટલે સ્વાભાવિક છે કે રાજકોટના જે નાગરિકો છે આમ પણ હરવા ફરવાના શોખીન છે, એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે. તો ત્યાં એક્સ્ટ્રા જે ટિકિટ માટેની બારીની વ્યવસ્થા ત્યાં ટેબલ મૂકવામાં આવે એ પ્રકારેની વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છીએ. ડિજિટલ પેમેન્ટથી પણ લોકો પોતાની ટિકિટ પરચેસ કરી શકે એ પ્રકારેની વ્યવસ્થાઓ પણ આપણે ઊભી કરી છે, અને ટૂંક જ સમયમાં ઓનલાઈન ટિકિટ માટેની વ્યવસ્થા પણ આપણે કરવા માટે જઈ રહ્યા છીએ, જેથી કરી જે નાગરિકો ઘરેથી જ પોતાની ટિકિટ વગેરે બુક કરાવી અને જવા માગે છે તો એ વ્યવસ્થા પણ ખૂબ ટૂંક સમયમાં આપણે કરવા માટે જઈ રહ્યા છીએ. એટલે ઓવરઓલ લોકોને ત્યાં ઓછું લાઇનમાં ઉભા રહેવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત કરી રહ્યા છીએ.